સુરત સ્થિત આવેલ અડાજણ દક્ષિણ ગુજરાતની વીજ કંપનીની ઓફિસમાં ચાલી રહી છે લાડલિયાવાડી. જ્યાં સુધી લોકો જાણે છે ત્યાં સુધી જીઈબીના કોઈ પણ સબસ્ટેશન પાસે કે કોઈ પણ આવા મોટા સબસ્ટેશનમાંથી 22,000 તથા 11,000નો ઉચ્ચ દબાણવાળો પાવર પસાર થતો હોય છે, તો તેનાથી હંમેશા સાવચેતી રાખવી જોઈએ અને દરેક વ્યક્તિ આ બાબતનું ધ્યાન પણ હંમેશા રાખતો હોવો જોઈએ, કેમ કે આવી ઉચ્ચ દબાણવાળા સબસ્ટેશનનો દરેક જગ્યા પર જોવા મળે છે અને જાહેર રોડ પર પણ જોવા મળે છે. અને આવામાં અચાનક પ્રચંડ ધડાકા થાય તો તેના માટે જવાબદાર કોણ? આવી જ એક ઘટના તારીખ 5/1/2022 રોજ સવારમાં અડાજણ 4 રસ્તા પાસે જોવા મળી હતી, જેમાં ત્યાં બનાવવામાં આવેલ સબસ્ટેશનની આજુબાજુ સેફ્ટી ગેટ અને જે લોખંડની જાળી લગાવવામાં આવી હતી તે પણ તૂટીને દૂર સુધી ફેંકાઈ ગઈ હતી. પણ સદનસીબે ત્યાંથી પસાર થઈ રહેલા લોકોમાંથી કોઈને પણ કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી અને જીઈબી ઓફિસમાં પણ જાણ થતાં સમગ્ર ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પરંતુ આજે આ બનાવ બન્યાને 1 મહિનો પૂર્ણ થવા આવ્યો છે, પણ હજી સુધી અડાજણ જીઈબીના અધિકારીઓ દ્વારા ત્યાં કોઈ પણ પ્રકારની સેફ્ટી ગેટ કે પછી લોકોની સેફ્ટી માટે કોઈ પણ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી નથી અને ત્યાંનું સબસ્ટેશન એમ જ રસ્તા પર ખુલ્લું જોવા મળી રહ્યું છે. અડાજણ વિસ્તારના જીઈબીના અધિકારી પરમાર સાહેબને આ વાતની જાણ હોવા છતાં પણ ત્યાં કોઈ પણ પ્રકારનું સેફ્ટીનું કામ કરે કે કરાવી રહ્યા નથી. ભવિષ્યમાં જો ફરી વખત આવી કોઈ ઘટના બને તેની રાહ જોઈ રહ્યા છે કે શું? અને જો આવી ઘટના ફરી વખત બને તો તેના માટે જવાબદાર કોણ રહેશે અને કોઈને જાનહાની થશે તો જવાબદાર કોણ? જીઈબીના અધિકારી કે પછી ત્યાંથી પસાર થઈ રહેલા જનતા પોતે? લાગે તો એવું જ રહ્યું છે કે ઇજનેર પરમાર સાહેબને લોકોના ઘરના મીટર કાઢવામાં જ રસ છે, પણ લોકોની સેવા કરવામાં કોઈ રસ નથી, કે પછી આવી જ રમત લોકોના જીવ સાથે રમવામાં આવ્યા છે. શું અડાજણ ઓફિસમાં આવા ગેરકાયદેસર અધિકારીઓ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરશે ખરા? શું આવા ગેરજવાબદાર અધિકારીને સસ્પેન્સ કરશે ખરા? તે હવે જોવાનું રહ્યું. અહેવાલ HBN TV ન્યૂઝ.